सरकार द्वारा धोरण 10-12 ની ઉત્તરવહીની તપાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેરે વડનગર આનર્થ ખાતે જોન 96 માં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં 110 શિક્ષકો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી, પરંતુ સેન્ટરમાં શિક્ષકો દ્વારા સરકારના લોકડાઉનના નિયમોને નેવી મૂકવામાં આવી રહ્યા છે। શિક્ષિત શિક્ષકો દ્વારા આ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો। સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જેવા નિયમોનું પાલન શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું નથી। આચાર્ય સાહેબની વારંવારની સૂચના છતાં પણ આ નિયમોનો ભંગ થઈ રહ્યો છે, તો તંત્ર દ્વારા આ નિયમોનો ભંગ કરતા શિક્ષકોની મંજૂરી રદ કરવી જોઈએ। મિત્રો, કેમ્પસની અંદર ઉભેલા તમામ મિત્રોને ખાસ ફરીથી હું વિનંતી કરું છું કે અત્યારની જે કંઈ વિષમ પરિસ્થિતિ કોરોનાને લીધે ઉભી થઈ છે, તેના સંદર્ભમાં વારંવાર સૂચના આપવા છતાં આપણે સોશિયલ ડિસ્ટન્સ સાચવી શકતા નથી, એનું ફરીથી ધ્યાન દોરું છું। તમારે માટે આપણે બધા જ ક્લાસ ખોલી દીધા છે। મિત્રો, તમે લોકો મહેરબાની કરીને ક્લાસરૂમનો ઉપયોગ કરો, પોતાની અને બાજુના મિત્રોની વચ્ચે। વડનગર વી માર્ટમાં લોકડાઉનના ધજિયા ધારા 144નો ભંગ થતો જોવા મળ્યો। વડનગર સરકારી તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની દુકાનો તેમજ મોલ ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવી, ત્યારે વડનગર વી માર્ટમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કર્મચારીઓમાં સેફ્ટીનો અભાવ જોવા મળ્યો। સરકારી તંત્ર દ્વારા નીતિ નિયમો સાથે વેપાર કરવાની પરમિશન આપવામાં આવી છે, ત્યારે વડનગર વી માર્ટમાં તે નિયમોના ધજિયા ઉડતા જોવા મળ્યા। થોડાક સમય પહેલાં એક મોલના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમ છતાં માર્ટના માલિકોને કોરોનાનો કોઈ ડર નથી તેવું જોવા મળી રહ્યું છે। લોકોની સેફ્ટીની પરવા કર્યા વગર પોતાનો સ્વાર્થ જોતા માલિકો ક્યારે સરકારી નિયમોનું પાલન કરશે? વડનગર સરકારી તંત્ર આ માર્ટ ઉપર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું। સાર્વજનિક હોસ્પિટલ ગુજારિયાના કર્મવીર કર્મચારી મહેન્દ્રભાઈ પટેલે પરા વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ટેમ્પરેચર ગન દ્વારા લોકોનું સ્કેનિંગ કર્યું। વડનગરના કરવટિયા પીપરદર ગામે દેશીદારોનું ધૂમ વેચાણ ચાલી રહ્યું હતું। લોકડાઉન અને ધારા 144નો કડક અમલ કરાવવા ગામના સરપંચો દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પીપરદર ગામના નાગરિકોને ગામમાં દારૂનું વેચાણ ધૂમ થતું હોવાનું માલુમ પડતા તેમને ગામમાંથી 10 લિટર દારૂ ઝડપી પાડ્યો। પોલીસને જાણ કરી પોલીસે સ્થળ પર હાજર રહી વધુ કાર્યવાહી હાથ ધરી। ગામના સરપંચોએ પોલીસ સ્ટેશનમાં દારૂ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી અને પોલીસ દ્વારા પણ સારો સહકાર મળ્યો હતો। શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર વડનગર દ્વારા વસંત પ્રભા હોસ્પિટલના સહયોગથી ઉકાળા તેમજ રોગપ્રતિકારક શક્તિની ગોળીઓનું વિતરણ કરાયું। 6 દિવસ સુધી આ વિતરણ લેવા પટેલની વાડી સામે સવારે 9 થી 11 સુધી કરવામાં આવશે। સરકારના નિયમ મુજબ આ વિતરણ થઈ રહ્યું છે। વડનગર તાલુકાની છાબલિયા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો, જેમાં છાબલિયાના સરપંચ તેમજ ગામના યુવાનોના સહકારથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો। ઝાલાવાડ પ્રાથમિક શાળામાં સરકારના આદેશ અનુસાર કોવિડ-19ના કારણે શાળાઓમાં રજાઓ હોય, બાળકો મધ્યાહન ભોજનથી વંચિત ન રહી જાય એ માટે શાળામાં અનાજની કીટોનું વિતરણ કરાયું। શાળાના સ્ટાફ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું। આજરોજ સરકારશ્રીના આદેશ અનુસાર શાળામાં બાળકોનું મધ્યાહન ભોજનની કીટનું વિતરણ અત્રેની ઝાલાવાડ પ્રાથમિક શાળામાં ચાલુ છે। વડનગરના મલેકપુર અને ચાંદપુરની જૂથ ગ્રામ પંચાયત દ્વારા ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું। મલેકપુરના સરપંચ દિવ્યાંગ રાઠોડ દ્વારા ગામમાં સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે। વડનગર જીવીકે EMRI 108ના કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું। કોરોનાની વૈશ્વિક મહામારી અને લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં નિડરતા અને સેવાની ભાવનાથી વડનગર 108માં કામ કરતા EMT
पायलट और कैप्टन ने आभार पत्र आपीने जीवीके ईएमआरआई 108 संस्था द्वारा बिरदावामां आव्या। वधुमां कर्मचारीओ द्वारा जाहिर जनता ने अपील करवामां आवी के कोई पण इमरजन्सीमां 24 कलाक तमारी साथे खड़ी पगे छीए, जेथी घरमां रहो और सुरक्षित रहो। कोरोनाना आतंकवादने हरावा सहभागी थवा जणावी।